નમસ્કાર મિત્રો, હું છું વિનય. આજે આપણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું જે ઓનલાઈન એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તે એડમિશન ફોર્મ કેવી રીતે ભરવું, એડમિશનની પ્રક્રિયા કેવી રીતે કઈ રીતની છે વગેરે આ વિડીયોમાં આપણે જોઈશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો, તો જ આખી પ્રોસેસ તમને ખબર પડશે. ઠીક છે, અહીં હું સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરું છું મારા લેપટોપમાં. તમે તમારા મોબાઈલ ફોનમાં પણ ઓપન કરી શકો છો. અને હું અહીં સર્ચ મારું છું ગૂગલ. ગૂગલ આપણે સાઇટ ઓપન કરીએ છીએ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અહીંયા આવી ગયું છે, એટલે આપણે અહીં સર્ચ મારી નાખીએ છીએ. અને અહીં જે એની પ્રથમ વેબસાઇટ છે sgzu.as.in, આપણે એને ઓપન કરવાની. વેબસાઇટ સંપૂર્ણપણે ઓપન થઈ જાય પછી જ એને આગળ વધવાનું. આ કેન્સલ મારીએ અને આ એપ્લાય ઓનલાઈન તેના પર ક્લિક કરીશું. અહીં 9મા નંબરનું કોલમ છે એડમિશન 2023-24, તેના પર ક્લિક કરીશું અને આપણને એક નવો પેજ ઓપન થઈ જશે. આપણને હમણાં અહીં સાઇન ઇન નથી કરવાનું કારણ કે આપણે હજુ એમાં રજિસ્ટ્રેશન નહીં કર્યું. અહીં આપણે જમણી બાજુ અહીં આપણને સ્ટેપ્સ આપ્યા છે, ઓનલાઈન સ્ટેપ્સ કેવી રીતે એપ્લાય કરવાના. પહેલાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું છે, પછી એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે, પછી સબમિટ એપ્લિકેશન કરવાનું છે, પેમેન્ટ કરવાનું છે અને યુનિવર્સિટી એપ્લિકેશન. ઠીક છે, અહીં સૌપ્રથમ આપણને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીશું કારણ કે હજુ સુધી આપણે કોઈ એપ્લાય કર્યું નથી. જો તમે નવું એડમિશન લેતા હોય તો આપણને સૌપ્રથમ ત્યાં એપ્લાય ઓનલાઈન પર જ ક્લિક કરવાનું છે. આ બધી તમારી જે કન્ડિશન છે તમે વાંચી લેવાની છે. ઠીક છે, હાલ પૂરતો મેં આ વાંચી લીધી છે એટલે મેં અહીં આઈ એગ્રી પર ક્લિક કરું છું. સૌપ્રથમ મિત્રો, તમારે જે અહીં પણ ફેકલ્ટી હોય એ સિલેક્ટ કરવાની છે. મેં હમણાં કોમર્સ સિલેક્ટ કરું છું. ઠીક છે, લોડિંગ થઈ રહ્યું છે. અને અહીં એપ્લાય ફોર એમ કોમ. ઠીક છે, તો મેં અહીં એમ કોમ પર ક્લિક કરું છું. જો તમે બીજી કોઈ અન્ય યુનિવર્સિટીમાં અગાઉ અભ્યાસ કર્યો હોય તો તમે અહીં અધર યુનિવર્સિટી સિલેક્ટ કરી શકો છો, અથવા તમે કોઈ બીજા અન્ય રાજ્યમાંથી આવ્યા હોય અહીં અને અહીં એડમિશન લેવા માગતા હોય તો તમે આ ક્લિક કરજો, પણ મેં SSGU સિલેક્ટ કરું છું. ઠીક છે, છેલ્લે તમે જે એક્ઝામ પાસ કરી હોય તેનું મંથ અહીં ઇયર લખવાનું છે, પછી તમારી જે SPID નંબર હોય એ લખવાનું છે, તમારું જે લાસ્ટ તમે જે એક્ઝામ આપી છે. સપોઝ કે અહીં મેં MCOM સિલેક્ટ કર્યું છે તો BCOM SEM 6ની જે ફાઇનલ જે સીટ નંબર હોય એ અહીં લખવાનું છે. પછી અહીં તમારું સરનેમ લખવાની છે, નામ, પછી અહીં તમારો ફાધરનું નેમ લખવાનું છે, બર્થ ડેટ, ઈમેલ અને મોબાઈલ નંબર. તમે અહીં મોબાઈલ નંબર સાચો જ લખજો કારણ કે અહીં OTP આવશે. ઠીક છે, મોબાઈલ નંબર લખી પછી આપણને અહીં સેન્ડ OTP પર ક્લિક કરવાનું છે. તો તમારે જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે તેના પર એક OTP આવશે, અહીં તે OTP તમારે દાખલ કરવાનો છે. ત્યારબાદ તમારે અહીં તમારા ફાધર અથવા મધર, તમારા જે ગાર્ડિયન હોય તેમનો નંબર નાખવાનો છે, ફોન નંબર. ઓકે, જો તમારે ઓલ્ટરનેટિવ નંબર હોય તો અહીં નાખવાનો, નહીં તો ચાલશે. પછી અહીં કેટેગરી તમારી સિલેક્ટ કરવાની છે, જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને જો તમે ફિઝિકલી હેન્ડીકેપ હોય તો અહીં તમારે સિલેક્ટ કરવાનું છે. ઓકે, ત્યારબાદ આપણને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જે રજિસ્ટ્રેશન કરી નાખ્યું ત્યારબાદ તમારા જે નંબર પર OTP આવ્યો હશે એ નંબર પર તમારે મેસેજમાં યુઝર નેમ અને પાસવર્ડ આવ્યો હશે,
આપણને અહીં યુઝર નેમ લખી અને પાસવર્ડ લખીને આપણને સાઇન ઇન કરવાનું છે. ઠીક છે, સાઇન ઇન કર્યા બાદ તમારે અહીં એપ્લિકેશન, તો આપણે અહીં એપ્લિકેશન ડિટેલ્સ પર ક્લિક કરવાનું. તમે જ્યાં તમે એપ્લિકેશન ડિટેલ્સ પર ક્લિક કરશો તો તમારે અહીં આખું એક નવું પેજ ઓપન થશે. અહીં બેઝિક ઇન્ફોર્મેશન માંગશે, પછી પર્સનલ, એકેડેમિક, પછી અહીં તમને અટેચમેન્ટ કરવાનું છે. તમારે જે ડોક્યુમેન્ટ્સ છે એ તમારે અહીં જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના છે. ઓકે, તો અહીં આપણે જે જે તમારી માહિતી અગાઉ આપણે નાખેલ હશે રજીસ્ટ્રેશનમાં એ જ અહીં માહિતી આવી જશે. આપણે સિમ્પલી સેવ અને નેક્સ્ટ કરીને આગળ જવાનું છે. ઓકે, ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી. ઓકે સક્સેસ. મિત્રો, હવે અહીં પર્સનલ ઇન્ફોર્મેશન આપણને માંગે છે, તો આપણને જે સ્ટારવાળી છે એ તમને ફરજિયાતપણે ભરવાની છે, અને જે જેની આગળ સ્ટાર નથી તો તમે એને ખાલી મૂકી શકો છો. ઓકે, તો આપણે અહીં પર્સનલ ડિટેલ્સ ભરી લઈએ. ઠીક છે મિત્રો, હું અહીં બધી જ માહિતી ભરી ચૂક્યો છું. બરાબર, દરેક માહિતી ભરી ચૂક્યો છું. અહીં એક ફરજિયાત માહિતી આપવાની છે, એબીસી આઈડી. જો તમારો એબીસી આઈડી ન હોય તો સૌપ્રથમ તે તમે બનાવી લેજો, પછી જ આ માહિતી ભરજો. ઠીક છે, આપણે અહીં સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરીશું. ઓકે સક્સેસફુલી. હવે આપણને અહીં ગ્રેજ્યુએશનની જે ક્વોલિફિકેશન આપણે કરી છે એ બધી માહિતી આપણને અહીં આપવાની છે. સૌપ્રથમ ગ્રેજ્યુએશન ડિગ્રી, જે તમે જે પણ ફિલ્ડમાંથી કરી હોય, જે પણ તમે સ્ટ્રીમમાંથી કરી હોય, કોમર્સમાંથી કરી હોય તો કોમર્સમાં, સાયન્સમાંથી કરી હોય સાયન્સમાં, આર્ટ્સમાંથી કરી હોય આર્ટ્સમાં. અહીં તમારું જે ટ્વેલ્થમાં તમે જે સ્કૂલમાં હતા એનું અહીં નામ નાખવાનું છે. પછી એચએસસી જોઈન ડેટ એ તમારી એલસીમાં લગભગ લખેલ હશે. એચએસસી અટેમ્પ્ટ લગભગ બધાએ ફર્સ્ટ અટેમ્પમાં જ ક્લિયર કરેલો છે, તો અહીં તમે ફર્સ્ટ અટેમ્પ્ટ લખી શકો છો. જોઈએ ફર્સ્ટ અટેમ્પ્ટ છે ને, યસ ફર્સ્ટ અટેમ્પ્ટમાં. પછી અહીં એચએસસી કમ્પ્લીટેશન એટલે અહીં ડેટ લખવાની છે, જે દિવસે તમે એચએસસી કમ્પ્લીટ કર્યું છે એ પણ લગભગ તમારી એલસી ડેટમાં લખેલ હશે, એલસીમાં લખેલ હશે. ઠીક છે, એચએસસી ટોટલ માર્ક્સ અહીં તમે જે એચએસસીમાં તમે જે માર્ક મેળવ્યા હોય, બારમાંથી બારમામાં જે માર્ક મેળવ્યા હોય એ અહીં આપણને લખવાના છે. ઠીક છે, કોલેજ નેમ, તમે જે માંથી ગ્રેજ્યુએશન કર્યું એ કોલેજનું નામ. પછી અહીં તમારે છ એ છ સેમિસ્ટર્સના માર્ક્સ અને અહીં ટકાવારી પોતાની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. ઠીક છે, મેં અહીં મારી સંપૂર્ણ ડિટેલ્સ ફિલઅપ કરી નાખી છે. બરાબર, અને હવે હું અહીં સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરું છું. ઠીક છે, હા સક્સેસફુલી સબમિટેડ. હવે મિત્રો, અહીં આપણને આપણો અહીં ફોટો અપલોડ કરવાનો છે, સિગ્નેચર, એચએસસી માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સેમિસ્ટર વનની માર્કશીટ, સેમિસ્ટર ટુ, સેમિસ્ટર થ્રી, સેમિસ્ટર ફોર, સેમિસ્ટર ફાઇવ અને સેમિસ્ટર સિક્સની પણ અહીં માર્કશીટ અપલોડ કરવાની છે. પરંતુ મિત્રો, અહીં આપણને આ બધી જ જે ફાઇલ્સ છે, તમારે જે ફાઇલ્સ છે એનું ફોર્મેટ હોવું જોઈએ જેપીજી, જેપીજી અને ઓર જેપીઈજીમાં, અને તેની જે સાઇઝ હોવી જોઈએ એ મેક્સિમમ 300 KB, 300 KBથી વધારે હશે તમારી કોઈ પણ ફાઇલ તો એ કોમ્પ્યુટર સ્વીકારશે નહીં, એ અપલોડ થશે નહીં, જેની આપણને ધ્યાન રાખવી. અને દરેક જે તમે ફોટો લો, બરાબર, તે ફોટો વંચાવતો હોવો જોઈએ, એટલે વાંચી શકાય તેમ છે તે આપણને ખાતરી કરી લેવી. ઠીક છે મિત્રો, મેં અહીં મારી તમામ જે ડોક્યુમેન્ટ્સ છે અહીં અપલોડ કરી નાખ્યા છે, અહીં ફોટો અપલોડ કરી નાખ્યો છે અને અહીં સિગ્નેચર. ઠીક છે, અને આપણે અહીં સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. ઓકે, આપણે અહીં જે ડોક્યુમેન્ટ્સ હતા એ સક્સેસફુલી અપલોડ થઈ ગયા છે. ત્યારબાદ તમારે
તમારી કોલેજ સિલેક્ટ કરવાની હોય છે, તો સૌ પ્રથમ તમારે તમારો જે જિલ્લો હોય તેને સિલેક્ટ કરવાનો, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, તમારો જે પણ જિલ્લો તમને જે લાગતો હોય તે સિલેક્ટ કરવાનો, બરાબર. ને અહીં તમારી કોલેજ કયા પ્રકારની છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટેડ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે, એ તમે સિલેક્ટ તમને કરવાનું રહેશે, ઠીક છે. જિલ્લો અને કોલેજનું પ્રકાર તમને સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર બાદ તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. મિત્રો, સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા બાદ તમારે એક નવું પેજ ખુલશે. અહીં તમારે ફાઇનલ એક સબમિશન પરમિશન માંગશે. અહીં તમારે આ બધી માહિતી વાંચી લેવાની, ઠીક છે. અને છેલ્લે તમારે અહીં સબમિટ કરવાનું રહેશે. મિત્રો, સબમિટ કર્યા બાદ તમારો એક આ પ્રકારનું પીડીએફ ફોર્મેટ ઓપન થશે, જેમાં તમારે આ આખું યુનિવર્સિટીનું ફોર્મ દર્શાવવામાં આવશે, ઠીક છે. તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું, અથવા જો તમને પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ કરી લેવાનું. અને આ ફોર્મ તમારે તમારી કોલેજમાં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે, તમે જે ફાઇલ્સ અપલોડ કરી છે, તેની સાથે તમારે તે જમા કરાવવાની રહેશે, ઠીક છે. થેન્ક યુ સો મચ.